નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર દસ રેપર ઓબ્ઝર્વેશનની ચર્ચા કરવાના છીએ હવે આ રેપર ઓબ્ઝર્વેશનમાં તમારે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદતા જ હશો તેલ અનાજ બિસ્કિટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો આવી ચીજવસ્તુઓ કોઈ ખોખા પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે ખાસ કરીને ચોકલેટ બિસ્કિટના રેપર તો તમે જોયા હશે અહીં તમારે ઓછામાં ઓછા આવા દસ વસ્તુઓના રેપર ભેગા કરી અને તમારે એના વિશે લખવાનું છે તો જુઓ અહીંયા ડેરી મિલ્ક છે ચોકલેટ વજન સો ગ્રામ કિંમત પંચોતેર રૂપિયા જાન્યુઆરી બે હજાર ચોવીસ એની મેન્યુફેક્ચરિંગ ડેટ છે અને બિન ઉપયોગ થવાની એટલે કે એક્સપાયરી ડેટ છે ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્યાર પછી પાર્લેજી બિસ્કિટ બિસ્કીટ છે બસો ગ્રામનું પેકેટ છે પચીસ રૂપિયા કિંમત છે ફેબ્રુઆરીમાં બનાવટ છે અને ઓગસ્ટની અંદર એક્સપાયરી ડેટ છે પછી ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ છે વજન એક લીટર છે કિંમત દોઢસો રૂપિયા માર્ચમાં બનાવટ અને માર્ચની અંદર જ એમનો એન્ડ છે પણ માર્ચ બે હજાર ચોવીસની બનાવટ અને માર્ચ બે હજાર પચીસમાં એનો એન્ડ થશે ટાટા સંપન્ન તુર દાળ એટલે કે તુવેરની દાળની વાત છે એક કિલોગ્રામ એકસો વીસ રૂપિયાની છે એપ્રિલ ચોવીસમાં બની અને એપ્રિલ પચીસમાં પૂરી થશે ઇન્ડિયન ગેટ બાસમતી રાઈસ બાસમતી ચોખાની વાત છે પાંચ કિલો વજન પાંચસો રૂપિયાની કિંમત છે મેમાં બનેલા છે બે હજાર બે બે હજાર ચોવીસમાં અને મે પચીસમાં પૂરા થશે એટલે કે એક્સપાયર થઈ જશે અમૂલ તાજા મિલ્ક અમૂલના દૂધની વાત છે એક લિટર પંચાવન રૂપિયા જૂન બે હજાર ચોવીસમાં બનેલું છે અને જૂન બે હજાર ચોવીસમાં ખતમ થઈ જશે ત્યાર પછી છે બ્રિસ્લેરી મિનરલ વોટર એક લીટરની બોટલ કિંમત વીસ રૂપિયા જૂનમાં બનેલી છે ડિસેમ્બરમાં પૂરી થઈ જશે ટ્રોપિકાના ઓરેન્જ જ્યુસ એક લીટરની બોટલ છે એકસો દસ એની કિંમત છે એપ્રિલમાં બની છે અને ઓક્ટોબરમાં પૂરી થઈ જશે મેગી છે સિત્તેર ગ્રામનું પેકેટ બાર રૂપિયા કિંમત મેમાં બનેલી છે નવેમ્બરમાં પૂરી થઈ જશે કિલોક્સ કોર્ન કોર્નની વાત છે પાંચસો ગ્રામની પેકેટ છે એકસો નેવું રૂપિયા ભાવ છે માર્ચ બે હજાર ચોવીસમાં બનેલું છે અને સપ્ટેમ્બરમાં પૂરું થઈ જશે નેસ કેફે ક્લાસિકની વાત છે સો ગ્રામનું પેકેટ છે દોઢસો રૂપિયા કિંમત છે મે બે હજાર ચોવીસમાં બનેલ છે અને બે હજાર છવ્વીસમાં પૂરું થઈ જશે લાયસ ક્લાસિક સોલ્ટ કોકાકોલા છે અને બટર સ્કોચ આઈસક્રીમ છે આ બધાના અલગ અલગ પેકિંગ છે અલગ અલગ કિંમતો છે અને અલગ અલગ મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આપેલી છે એવી જ રીતના હજુ અહીંયા ઘણી બધી પ્રોસેસ વસ્તુઓ અને એમનાથી જે બાબતો છે વસ્તુના રેપર પર જોવા મળતી અન્ય બાબતો તો જોઈએ અમૂલ બટર પર અમૂલનો લોગો ઇન્ગ્રીડિયન્ટ્સ સ્લોગન બારકોડ અને સ્કેનર કોડ પાર્લેજી બિસ્કીટ ઉપર કસ્ટમર કેર નંબર ફસાઈનો માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ્સ મેઇલ એડ્રેસ અને સરનામું આવી જ રીતને પતંજલિ દંતક્રાંતિ ટૂથપ્રશ ઉપર ફાયદા વેજીટેરિયનનો માર્કો કસ્ટમર કેર નંબર કંપનીનો લોગો મધર ડેરી ટોન મિલ્કમાં દૂધમાંથી મળતા પોષક તત્વોના નામ મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર અને બારકોડ પછી હલ્દીરામ્સના ભજીયા તો ફસાઈનો માર્કો બારકોડ ન્યુટ્રિશન અને ખાસિયત આઈટીસી સનફેસ્ટ મેરી લાઇટ બિસ્કિટની વાત કરીએ તો કસ્ટમર કેર નંબર ફસાઈનો માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ્સ મેલ એડ્રેસ અને સરનામું ડાબર હની વાત કરીએ તો ઉપયોગ કરવાની માહિતી ગેરંટી ક્યુઆર કોડ અને બારકોડ બ્રિટાનિયા ગોલ્ડ બિસ્કીટની વાત કરીએ તો કસ્ટમર કેર નંબર ફસાયનો માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ્સ મેલ અને એડ્રેસ નંબર અને આ બધા એના રેપર છે જે તમારે જોઈ લેવાના છે તો આ હતી આપણી પ્રવૃત્તિ ફરી મળીશું નેક્સ્ટ પ્રવૃત્તિમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત